નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વાગરા ખાતે કપડાની દુકાનમાં લાગી આગ, દુકાનમાં રહેલ કપડા સિલાઈ મશીન સહિતનો માલ સામાન બળીને ખાખ. તાલુકા મથક વાગરા ખાતે ફાયર સ્ટેશન ન હોવાથી આજે ફરી આગની ઘટનાએ લોકોને હંફાવ્યા. ભરૂચમાં મતદાન જાગૃતિ અર્થે શિક્ષકોની બાઇક રેલીનું આયોજન, બાઇક રેલીમાં 300 થી વધુ શિક્ષકોએ ભાગ લીધો. અંકલેશ્વરના અંબોલી બોઈદરા બાદ પુનગામમાં ભાજપ કાર્યકરોનો વિરોધ, પ્રચાર માટે આવેલા કાર્યકરોને ગ્રામજનોએ ગામ બહાર કાઢ્યા. છોટાઉદેપુર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાના સમર્થનમાં જાહેર સભા યોજાઈ. નર્મદા જિલ્લામાં મતદાન જાગૃતિ સ્વીપ પ્લાન અર્થે બાઇક રેલી યોજાઈ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી પ્રારંભાયેલી બાઇક રેલી યાહા મોગી માતા દેવ મોગરા માતાના મંદિરે પ્રકૃતિ અને વનરાજીના સાનિધ્યમાં સંપન્ન થઈ. કતલખાને લઈ જવાતા ગૌવંશને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ, 15 ગૌવંશ સહિત 10.5 લાખ થી વધુના મુદ્દામાલ સાથે 2 ની અટકાયત. રાવ ટ્રાવેલ્સના સુપરવાઇઝરો દ્વારા બસના ડ્રાઈવરને ઢોર માર મારવામાં આવ્યો, ડ્રાઈવરને માર મારતા હોવાનો વિડીયો પણ સુપરવાઇઝરો દ્વારા બનાવવામાં આવ્યો. વાગરા ખાતે કપડાની દુકાનમાં આગ લાગી, દુકાનમાં રહેલ કપડા સિલાઈ મશીન સહિતનો માલ સામાન બળીને ખાખ થયો. તાલુકા મથક વાગરા ખાતે ફાયર સ્ટેશન ન હોવાથી આજે ફરી આગની ઘટનાએ લોકોને હંફાવ્યા હતા. સવારના સમયે વાગરા ડેપો વિસ્તારમાં આવેલ એક કપડાની દુકાનમાં કોઈક અગમ્ય કારણોસર આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દુકાન ભડકે પડી હતી. આગને પગલે આસપાસના દુકાનદારોમાં પણ ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના દુકાનદારો બનાવવાળી જગ્યાએ દોડી જઈ વિલાયત જીઆરડીસીમાં આવેલી એક કંપનીની આગ વિશે જાણ કરાતા ફાયર બંબા તાબડતોડ બનાવવાળા સ્થળે પહોંચી જઈ આગ ઉપર કાબૂ મેળવ્યો. જોકે સદર ઘટનામાં દુકાનમાં રહેલ કપડાં સિલાઈ મશીન સહિતનો સામાન આગની ચપેટમાં આવી જતાં લાખોનું નુકસાન થવા પામ્યું હતું. બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ વાગરા બસ ડેપોની સામે આવેલી કપડાની દુકાનમાં આગનો બનાવ બન્યો. બસ ડેપો નજીક દુકાન ભાડે રાખી ટેલરિંગનું કામ કરતા અમીર અલી જેઓ દુકાનમાં કપડાં સીવાણનું કામ કરે છે, સવારના અરસામાં વાગરા મામલતદાર મીનાબેન પટેલ જેઓ જોગિંગ કરવા માટે નીકળ્યા. ત્યાંથી પસાર થતાં દુકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા તેઓની નજર પડી હતી. તેઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આગ લાગ્યાની વાત વાયુવેગે પંથકમાં પ્રસરતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને લોકો મદદમાં જોતરાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ પણ બનાવવાળી જગ્યાએ આવી પહોંચી વીજતંત્રને જાણ કરી સલામતીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો. જોકે ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગને પગલે દુકાનમાં રહેલ કાપડ, ગ્રાહકોના ઓર્ડરના સીવેલા કપડાં, સિલાઈ મશીન સહિતનો માલ સામાન સળગી જતાં દુકાન માલિકને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઔદ્યોગિક હબ ગણાતા વાગરા તાલુકામાં ફાયર સ્ટેશનની સુવિધા ન હોવાને કારણે ભૂતકાળમાં પણ અનેકો આગની ઘટનામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે જ્યારે પણ વાગરા અથવા આસપાસના કોઈ ગામમાં આગની ઘટના બને છે ત્યારે વિલાયત સાયખા જીઆરડીસી અથવા ગેલ કંપનીમાંથી ફાયર બ્રિગેડને બોલાવવાની નોબત આવે છે અને ખરાબ રસ્તાઓના કારણે ફાયર ટેન્ડર સમય ઉપર બનાવવાળી જગ્યાએ પહોંચી શકતું નથી, જેને કારણે વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે. ત્યારે તાલુકા મથક વાગરા ખાતે ફાયર સ્ટેશનની સુવિધા ઊભી કરવામાં આવે જેથી આગની ઘટનાઓ વેળાએ કોઈ મોટી હોનારત થતી અટકાવી શકાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ભરૂચમાં મતદાન જાગૃતિ અર્થે શિક્ષકોની બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 300 થી વધુ શિક્ષકોએ ભાગ લીધો હતો. 7 મે રાજ્યભરમાં યોજાનારી લોકસભા ચૂંટણીના મહાપર્વમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના અવસરમાં સહભાગી બને ચૂંટણીના મહાપર્વની ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં જિલ્લાના ઉચ્ચસ્તર માધ્યમિક અને પ્રાથમિક માધ્યમિક શાળાની શિક્ષિકાઓ સહિત 300 થી વધુ શિક્ષકો દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આવેલ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાન જાગૃતતા બાઇક રેલીને ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દિવ્યેશ પરમાર સહિતના અધિકારીઓ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. શિક્ષકોની આ રેલીએ શહેરના પાંચબત્તી, મોહમ્મદપુરા, એસપી ઓફિસ, એપીએમસી સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ મતદાન જાગૃતિનો સંદેશ પ્રસરાવ્યો હતો. ગુજરાત રાજ્યમાં 7 તારીખે લોકશાહીનું સૌથી મોટું પર્વ
લોકસભા ઇલેક્શન 2024 યોજાવા જઈ રહ્યું છે ત્યારે ભરૂચમાં 15 દિવસના ઇન્ટેન્સ કેમ્પેઇન કાર્યક્રમ અંતર્ગત આજ રોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાઇક રેલી ભરૂચના જુદા જુદા વિસ્તારોમાં ફરશે અને મતદાન, વધુમાં વધુ મતદાન થાય તે માટે અપીલ કરશે. આ બાઇક રેલીમાં અમારા 300થી વધુ શિક્ષક ભાઈઓ બહેનો જોડાયા છે અને આપ જોઈ શકો છો કે મહિલા મતદાન વધે તે હેતુથી સૌથી વધારે અમારી બહેનો આ બાઇક રેલીમાં જોડાઈ છે અને ભરૂચને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવે છે. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમત ગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમત ગમત માટેનું વિશાળ મેદાન, લાયબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય સુરભિ શિખર બંગલુસ પાસે ભોલાવ ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. લોકસભા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે અંતિમ દિવસોમાં અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી ભાજપના કાર્યકરો ગ્રામજનોના રોષનો ભોગ બની રહ્યા છે. ગતરોજ અંકલેશ્વર તાલુકાના આંબોલી બોઈદરા ગામમાં પ્રચાર માટે ગયેલા ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ સાથે ગ્રામજનોએ ચૈતર વસાવાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કરી ત્યાંથી રવાના કરી દીધા હતા. જેની શાહી સુકાઈ નથી ત્યાં અંકલેશ્વરના જ વધુ એક ગામ પુનગામમાં આજે ચૂંટણી પ્રચાર માટે ગયેલા ભાજપના કાર્યકરોને ગ્રામજનોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જપાજપી સુધી ઉતરી આવેલા કેટલાક ગ્રામજનોએ ભાજપ કાર્યકરો સામે રોષ વ્યક્ત કરી ગામને બહાર મૂકી આવ્યા હતા, જેનો વિડીયો વાયરલ તથા રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જાગી છે. તો ગ્રામજનોના આ પ્રકારના અંતિમ દિવસના ગુસ્સાને કેવી રીતે શાંત પાડવો તેની મૂંઝવણ થઈ રહી છે. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમત ગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમત ગમત માટેનું વિશાળ મેદાન, લાયબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ.
આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય સુરભી શિખર બંગલોઝ પાસે ભોલાવ ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. છોટાઉદેપુર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાના સમર્થનમાં નસવાડીની કડુની મહુડી ગામમાં જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં આદિવાસીઓ ઢોલ વગાડી ઘેરિયા દ્વારા નેતાઓનું સન્માન કરવામાં આવ્યું. છોટાઉદેપુર લોકસભા બેઠકના સંસદીય મત વિસ્તારના અતિ આંતરિયાળ એવા ડુંગરાળ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાના સમર્થનમાં જાહેર સભા યોજાઈ હતી. જોકે આ જાહેર સભાને સંબોધો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે ઉપસ્થિત રહ્યા ન હતા. જોકે ચૈતર વસાવાને જોવા અને સાંભળવા મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેથી ચૈતર વસાવાનો ઓડિયો મેસેજ ઉપસ્થિત લોકોને સાંભળવામાં આવ્યો હતો. કડુલી મહુડી ગામે યોજાયેલ જાહેર સભામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, ડોક્ટર પ્રફુલ્લ વસાવા, પ્રોફેસર અર્જુન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસના સુખરામ રાઠવાને જંગી મતોથી જીતાડવા આહવાન કર્યું હતું. નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ રાજકીય કાવતરા ચાલે છે. અમિતભાઈ શાહ આજે અમદાવાદમાં છે, 100 કિલોમીટરના એરિયામાં ક્ષત્રિય સમાજની મા બહેન ઉપર જે ગંદી ભાષાનો પ્રયોગ કર્યો, એ લોકોએ આંદોલનની વાત કરી છે. 125 કિલોમીટરના એરિયામાં ગઈકાલે રાત્રે 2 વાગ્યાથી કેટલાકને ઘરમાં નજરકેદ કર્યા છે, કેટલાકને ઉઠાવીને હોટલોમાં મૂક્યા છે. કોઈ વોરંટ નહીં, કોઈ જાહેરનામું નહીં, કોઈ નિયમ નહીં. પોલીસ ધારે ત્યારે ઉઠાવી જશે, ત્યારે તારે છોડશે. આ હિટલરશાહી છે અને આવતા દિવસોમાં વધવાનું છે. એ વાત સાથે અમે ગુજરાતમાં 24 કોંગ્રેસ અને 2 આમ આદમી પાર્ટી 26 ચૂંટણીઓ લડી રહ્યા છે. દારૂ, ડ્રગ્સ, ખાસ કરીને ઓબીસી, એસસી, એસટી ને લઘુમતી સમાજ અને શહેરી વિસ્તારમાં રહેતા જે યુવાનો છે એને રોજીરોટી નથી, નોકરીઓ નથી, એટલે નશાનું ખપ્પર. લે દારૂની બોટલ, લે દારૂની પોટલી, લે ચૂંટણીઓ ચાલે છે, તો બધું તું નશો કર, બાકી રહેતું તું તો આખા હિન્દુસ્તાનમાં ડ્રગ્સ જે માર્ગે આવી રહ્યું છે એ કલ્લા પોર્ટ ઉપરથી આવી રહ્યું છે. આ કલ્લા પોર્ટની માલિકી કોની છે તપાસ કરો. બીજા કોઈ પોર્ટ ઉપરથી નથી આવતું, ને કલ્લા પોર્ટ ઉપરથી આ ડ્રગ્સ કરોડોની કિંમતમાં આવી રહ્યું છે. તો એ આવી રહ્યું છે એ ગુજરાત અને દેશના યુવાનોને નશાખોરી તરફ લઈ જવાની એક મેલી મુરાદ પણ ભાજપની છે, એવું પણ ચોરે ને ચૌટે બોલાય છે. રાહુલ ગાંધી. લોકશાહી પ્રક્રિયામાં મતદાર એ રાજા ગણાય છે. ચૂંટણી સમયમાં ગ્રામીણ મતદારોમાં મતદાન માટે જાગૃતિ લાવવાના ઉમદા આશય સાથે સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રવાસન સ્થળ એકતાનગર ખાતેથી બાઇક રેલી યોજાઈ હતી.
આ પ્રસંગે સ્વીપ એક્ટિવિટીના નોડલ ઓફિસર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિશાંત દવેએ જણાવ્યું કે લોકસભા ચૂંટણી 2024ના મહાપર્વમાં જિલ્લાના તમામ મતદારો વધુમાં વધુ મતદાન કરે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત બાઇક રેલી દ્વારા મતદારોમાં મતદાન પ્રત્યે સભાનતા કેળવવાનો નમ્ર પ્રયાસ કરાવશે. વધુમાં શ્રી દવેએ ગ્રામીણ ક્ષેત્રમાં નાગરિકો દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે સૌને અનુરોધ કર્યો હતો. વિશ્વ પ્રવાસન સ્થળ વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા પરેડ ગ્રાઉન્ડ એકતાનગરથી પ્રારંભાયેલી બાઇક રેલી ગોરા બ્રિજ, ભાણદરા ચોકડી, વાવડી, જકાતનાકા, ગાંધી ચોક, હરસિદ્ધિ માતાના મંદિર, સફેદ ટાવર, સંતોષ ચાર રસ્તા, કાળિયાભૂત થઈને રાજપીપળા નગરમાં ફરી હતી. શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈને મતદારોને અવશ્ય મતદાન કરવા જાગૃત સંદેશ કરતી આ રેલી ખામર, ખૂંટાબા, મૂવી ચોકડી, દેડિયાપાડા ગામમાંથી પસાર થઈ હતી ત્યારે ત્યાંથી પણ સ્થાનિક યુવાનો અને કર્મયોગીઓ બાઇક રેલીનું સ્વાગત કર્યું હતું. સ્થાનિક યુવાનો કર્મીઓએ આ બાઇક રેલીમાં સહભાગી થઈને ઉત્સાહવર્ધક વાતાવરણ ઊભું કર્યું હતું. ત્યાંથી આદિવાસીની કુળદેવી યાહા મોગી માતા દેવમોગરા માતાના મંદિરે પ્રાકૃતિક અને વનરાજીના સાનિધ્યમાં પહોંચી અને ત્યાં સર્વે દર્શન કરી અચૂક મતદાનનો સંકલ્પ કર્યો હતો. નેત્રંગ પોલીસે કતલખાને લઈ જવાતા 15 ગૌવંશને બચાવી ટ્રક ચાલક સહિત બેને 10.85 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. નેત્રંગ પોલીસે સેવા સદન પાસે વોચ ગોઠવી અંકલેશ્વર તરફથી મહારાષ્ટ્રથી ટ્રક નંબર GG31T2573ને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલ 15 જેટલા ગૌવંશ મળી આવ્યા હતા. પોલીસે તમામ પશુઓને મુક્ત કરાવી પશુઓને ભરૂચ પાંજરાપુર ખાતે મોકલી આપી રાજસ્થાનના બારમેર જિલ્લાના ભુનિયા ગામમાં રહેતો TRK ચાલક સુભાન ખાન ઉસ્માન, અલીખન છંછર અને લક્ષ્મણ કુંભારામજી ખેતારામજી ગર્ગને ઝડપી પાડી બંનેને પશુ અંગે પૂછપરછ કરતા તે ગૌવંશ ડીશાના ધાનપુર ખાતેથી જાવેદ પઠાણે ભરી મહારાષ્ટ્ર ખાતે કતલખાને લઈ જતા હોવાનું કબૂલાત કરી હતી. પોલીસે 75,000ના પશુ અને 10 લાખની ટ્રક મળી કુલ 10.85 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. રાવ ટ્રાવેલ્સના સુપરવાઇઝરો દ્વારા દહેજથી કંપનીના એમ્પ્લોઈઝને લઈને આવતા બસ ડ્રાઈવરને ઢોર માર મારતા ઇજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો, તો બનાવની જાણ થતા અન્ય ડ્રાઈવરોએ પણ બસો મૂકી દઈ સિવિલ પર ઉમટી પડ્યા હતા. ભરૂચના દહેજ કંપનીઓમાં કામ કરતા એમ્પ્લોઈઝ કંપનીથી સેકન્ડ શિફ્ટમાંથી પરત લાવતી વેળાએ રાવ ટ્રાવેલ્સની બસ નંબર GG38A0850ને ડીઝલ પાઇપ લીકેજ થતાં બસ ચલાવનાર ડ્રાઈવર મોડાસર મોહમ્મદ અમીન મલિકે ટ્રાવેલ્સના સુપરવાઇઝરને ડીઝલ પાઇપ લીકેજ હોવાની જાણકારી આપી બસમાંથી રસ્તા પર ડીઝલ ના ઢોળાય તે માટે ડ્રાઈવરે પોતાની રીતે ડીઝલ પાઇપ પર કપડાનું ચિત્રું મારીને ભરૂચના મધુરમ પાટી પ્લોટ સુધી બસને લઈ આવી પાર્ક કર્યા બાદ ડીઝલ પાઇપની ખામીને રિપેર કરાવ્યો હતો. તે સમયે પાઇપમાંથી ડીઝલ જમીન પર ન પડે અને ડીઝલનો બગાડ ન થાય તે માટે ડ્રાઈવરે નીચે ડોલ મૂકી હતી.
તે જ સમયે રાવ ટ્રાવેલ્સના સુપરવાઇઝર દુષ્યંત કિરણ અને યુસુફે આવી તો ડીઝલની ચોરી કરે છે તેમ આક્ષેપ કરી બસ ડ્રાઈવર મોડાસર મોહમ્મદ અમીન મલિકને લાતુથી અને હાથથી ગળતા પાતુનો માર માર્યો હતો. આ માર મારતી વખતે સુપરવાઇઝરો દ્વારા તેમના સાથે યુસુફ નામના વ્યક્તિ પાસે માર મારવાનો વિડીયો પણ બનાવડાવ્યો હતો. સુપરવાઇઝરોએ ડ્રાઈવર સાથે મારામારી કર્યા બાદ અધમૂવી હાલતમાં ડ્રાઈવરને મૂકી ત્રણેય જણ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ ડ્રાઈવર મોડાસર મોહમ્મદ અમીન મલિકે મોબાઈલ કરી પોતાના મિત્રોને કરતા મિત્રોએ તાત્કાલિક 108ને ફોન કરી જગ્રસને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના બાદ 70-80 રાવ ટ્રાવેલ્સમાં કામ કરતા ડ્રાઈવરોએ પોતાની બસો પાર્કિંગમાં જ મૂકીને રજા પાડી વિરુદ્ધ નોંધાવી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી નોકરી પર નહીં જઈએ તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ સમગ્ર ઘટના બાબતે સી ડિવિઝન પોલીસે મારામારીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બરાબર છે, એમાં પાઇપ બી રિપેર કરેલી છે, એ 33માં સબૂત છે સાહેબ. પણ એ લોકો મને ચોર સાબિત કરીને કશું પૂછ્યું નહીં, ગાયચું નહીં, કશું જ નહીં, મને બહાર કાઢી ને બસ મારવા જ માંડ્યા. મારા પગે બી કૂદ્યા એ લોકો, મારા માથા પર, મને લાટો પેટમાં, અહીં પસલીમાં લાટો બધે બહુ માર્યો મને સાહેબ. મને મારું હાઈ પ્રેશર થઈ ગયું સાહેબ, તો હું બેભાન થઈ ગયો ત્યાં. કેટલા જણા મારા? કુલ 3 જણા હતા. એક જણો વિડીયો ઉઠાતો યુસુફ કરીને હતો રે, ને એક દુષ્યંત કરીને, ને એક કિરણ કરીને. એ મધુરમ પાર્ટી પ્લોટ પાસે, બિલકુલ મધુરમ પાર્ટી પ્લોટ જ સમજો, જાડેશ્વર ચોકડી. હું રાવ ટ્રાવેલ્સની બસ ચલાવું છું 1 વર્ષથી સાહેબ. રાવ ટ્રાવેલ્સ એકચ્યુઅલી અમદાવાદનું છે, પણ એનું પાર્કિંગ છે તવરા રોડ પર. મારી પાઇપ ફાટી ગઈ હતી રસ્તામાં રિટર્ન દેગમ પાસે સાહેબ. હું રિટર્નમાં આવતો, મેં એમ્પ્લોય ખાલી શિફ્ટ ખાલી કરી ને મધુરમ પાર્ટી પ્લસ પાસે ગાડી ઊભી રાખી ને મેં પાઇપ રિપેર કરતો રહ્યો નીચે ડોલ મૂકી. ના સાહેબ, સેટ માલિકનો નંબર નથી મારી પાસે. સુપરવાઇઝરનો નંબર છે. મેં કીધું કે પાઇપનો પ્રોબ્લેમ, એનો સામેથી ફોન આવેલો હતો. મેં કીધું કે પાઇપનો પ્રોબ્લેમ છે. મારવાવાળા એ ભાઈ જ હતો, દુષ્યંત ભાઈ ને કિરણ ને યુસુફભાઈ વિડીયો ઉતારેલું. એટલે આ જય લગ્નના વાતનું નિરાકરણ નહીં આવે, તય લગ્નના ગાડી નહીં ચાલે. કેમ કે બધા જ ડ્રાઈવરોને પ્રોબ્લેમ છે, કોઈ 12,000માં નોકરી કોઈ કરવાનું છે નથી, ડ્રાઈવરનું કોઈ સાંભળતું જ નથી. આજે કોઈ બી જગ્યાએ દુઃખી છે તો ડ્રાઈવર જ દુઃખી છે. તમે જોઈ લો, બધા ડ્રાઈવર જ દુઃખી છે. ડ્રાઈવરનો 12,000 પગાર છે. આજે અમે પગાર વધારવાની માંગ કરીએ, બહારથી ડ્રાઈવરો લઈ આવ્યા કે તમારે ઉતાર દેશો ને બહારના ડ્રાઈવરો જાય, ભાઈ ભરૂચના ડ્રાઈવરો ક્યાં જશે? ના, SRFમાં, ગોદરેજમાં, બિરલા કોપર, એશિયન પેન, MRF બધી કંપનીમાં બસ ચાલે. SRF, GFL, 1-2 બધી કંપનીમાં બસ ચાલે. બધા ડ્રાઈવરોને આ પ્રોબ્લેમ છે. ને SRFને ડ્રાઈવરને એવી ખરાબ માર મારેલો છે, કાલ ઉઠીને કંઈ થઈ જત તો આજે એમના બૈરી છોકરાને આજે કોણ એ કરત? એટલે અમે અમારે એવી પર્સનલ મિટિંગ કરી હતી પાર્કિંગમાં, તો અમે અમારા મુદ્દા કીધા હવે અમારે બાયપાસથી ટવડા લગન પાર્કિંગમાં જવાનું. તો અમે એવું કીધું કે ભાઈ પેટ્રોલના પૈસા કોણ આપશે? તો એમને સમર્થન કર્યું, નો ડાઉટ. પણ પહેલાં એવું કીધું કે જો ભાઈ, અમારી પાસે પોલીસ, રાજનીતિ ને પૈસા, આ ત્રણનો અમારી પાસે પાવર છે. તમારે નોકરી કરવી હોય તો કરો, અને ના કરવી હોય તો ચાવીઓ મૂકીને ચાલા કરો, એવું અમને કીધેલું છે. હવે આ નિરાકરણ નહીં આવે તો એ લગ્ન અમે અહીંથી એ થવાના નથી. ને એવું કીધેલું છે કે અમને અમદાવાદથી ઓર્ડર છે શેઠનો કે તમે તાટિયા ભાંગી નાખો, પછી અમે બેઠા. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં દુષ્કર્મના ગુનામાં એક આરોપી છેલ્લા 3 વર્ષથી નાસ્તો ફરતો હતો. જે આરોપીને કાવી પોલીસે વડોદરાની સોમા તળાવ ચોકડી પાસેની ઝુંપડપટ્ટી વિસ્તારમાંથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
જંબુસર તાલુકાના એક ગામમાં મજૂરી કામ કરવા મધ્યપ્રદેશનો એક પરિવાર આવ્યો હતો. તેમની એક દીકરીને આરોપી સુરપાલ સુભાન સુમલા વસુનિયા રહેવાસી અંબી ગામ ભૂતવાડી ફળિયો તાલુકો ઝુંબર જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશના હોય પટાવી ફૂસલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યો હતો. ત્યારબાદ તેઓ પોતપોતાના ગામે જતા રહ્યા હતા. જોકે યુવતી આરોપી તેની સાથે કરેલા દુષ્કર્મની જાણ તેના પરિવારમાં કરતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. ત્યારબાદ પરિવારે મધ્યપ્રદેશના પોલીસ મથકથી કાવી ખાતે ઝેરી એફઆઈઆરથી ફરિયાદ મોકલી હતી. ત્યારે બીજી તરફ જિલ્લા એસપી મયુર ચાવડા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા સૂચના આપી હતી. જે પીએસઆઈ વી આહિર અને તેમના સ્ટાફે નાસ્તા ફરતા આરોપીની માહિતી એકત્ર કરી આ સમય દરમિયાન હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહે દુષ્કર્મના ગુનાનો આરોપીના વતનમાં આરોપી સુરપાલ તેના કાકાના દીકરા મુનેશની મોટરસાયકલ પર બેસી અલીરાજપુરથી વડોદરા ખાતે જઈ રહ્યો હોવાની માહિતી મળી હતી. આ અંગેની માહિતી મળતા જ આરોપીના યુટ્યુબ આઈડી પરથી આરોપીનો મોબાઈલ નંબર મેળવી ટેકનિકલ સોર્સીસના આધારે આરોપીનો મોબાઈલ લોકેશન મેળવ્યો હતો. ત્યારબાદ અલીરાજપુરથી આરોપીનો મોબાઈલ લોકેશન આધાર પીછો કરી 3 વર્ષથી વોન્ટેડ આરોપીને વડોદરાના સોમા તળાવ ચોકડી પાસેની ઝુંપડપટ્ટી વિસ્તાર ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. ભરૂચના વરેડિયા રેલવે ફાટક પાસેથી પાલેજ પોલીસે એક ટ્રકને રોકી તલાશી લેતા તેમાં બાખડી વસુકી ગયેલી 26 ભેંસો ભરેલી હોવાનું જણાયું હતું. પ્રાથમિક પૂછપરછમાં માલુમ પડ્યું કે ટંકારિયાના શખ્સે પશુઓ કતલ કરવાના ઈરાદે ભરાવી આપ્યા હતા, જેના પગલે પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પાલેજ પોલીસને બાતમી મળી હતી કે ટંકારિયા ગામેથી ટ્રકમાંથી બાખડી વસુકી ગયેલી ભેંસોને ભરીને અડોલ રોડ થઈ માલેગાંવ મહારાષ્ટ્ર કતલખાને લઈ જવાના છે, જેના પગલે ટીમે વોચ ગોઠવી વરેડિયા ગામે રેલવે ફાટક પાસે એક ટ્રકને રોકી તલાશી લેતા તેમાં 16 બાખડી વસુકી ભેંસો ક્રૂરતાપૂર્વક બાંધેલી મળી આવી હતી. પોલીસે ડ્રાઈવરનું નામ પૂછતા શરીફ નશરૂ મુલતાની તેમજ ક્લીનરનું નામ સમીર શબીર મુલતાની હોવાનું માલુમ પડ્યું હતું. તેણે પ્રાથમિક પૂછપરછમાં માલુમ પડ્યું હતું કે ટંકારિયા ગામે નવીનગર વિસ્તારમાં રહેતા ઉસ્માન નગીનની ઉમટાએ તેના ઘરેથી કતલખાને કતલ કરવાના ઈરાદે લઈ જવા માટે ભેંસો ભરી આપી હતી. ભરૂચ ટોલનાકું પસાર કર્યા બાદ ઉસ્માન નગી ફોન કરી ભેંસો કોને આ સોંપવાની હતી તે વિશે જણાવવાનો હતો. પોલીસે એક ભેંસના 30,000 લેખે 4.80 લાખની 16 ભેંસ તેમજ ટ્રક અને મોબાઈલ મળી કુલ 12.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. વાગરા દહેજ માર્ગ ઉપર જીબી નજીક આવેલ ક્લાસિક સેફ્ટી સોલ્યુશન નામક યુનિટની ગંભીર બેદરકારીના પગલે યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાગરા સ્થિત ક્લાસિક સેફ્ટી સોલ્યુશન નામની યુનિટમાં મજૂરી કામ અર્થે ગયેલ યુવકનું કરંટ લાગવાથી મોત નિપજ્યું. વાગરાની જીબી ચોકડીથી આશરે 200 મીટર દૂર પખાજણ જવાના માર્ગ ઉપર ક્લાસિક સેફ્ટી પોલ્યુશન નામનું યુનિટ આવેલું છે, જ્યાં બપોરના અરસામાં કંપનીનું મટીરિયલ ભરીને એક આઈસર ટેમ્પો આવ્યો હતો, જેને ખાલી કરવા માટે વાગરાની નવીનગરી ખાતે રહી મજૂરી કામ કરી પેટી ઉરાડી ખાતા મુકેશ ઉર્ફે મીઠાભાઈ રાઠોડ જેઓ મજૂરી કામ માટે ગયા હતા. ટેમ્પા ચાલકે યુનિટ બહાર રિવર્સમાં ટેમ્પો ગોઠવતા મુકેશભાઈ તેમજ તેમના સાથીદારો ટેમ્પા ઉપર ચડતા ઉપરથી પસાર થતી જીબીની હાઈ ટેન્શન લાઇન સાથે મુકેશભાઈનો હાથ અડી જતા મુકેશભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. મુખ્ય માર્ગ ઉપર જ ઘટના બનતા ટ્રાફિકનું પણ નિર્માણ થયું. બનાવ અંગે વાગરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સાંભળતો બનાવવાળી જગ્યાએ આવી પહોંચી મૃતદેહને ટેમ્પોમાંથી નીચે ઉતારી 108 મારફતે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો. ઉલ્લેખનીય છે કે વાગરા દહેજ રોડની બિલકુલ બાજુમાં આ યુનિટ આવેલું છે અને આ યુનિટમાં પતરાના શેડ મારેલા છે, જેની બિલકુલ પાસેથી જીબીની હાઈટેન્શન લાઇન પણ પસાર થાય છે. તો આમાં બેદરકારી કોની, જીબીની કે પછી યુનિટ સંચાલકની? કારણ કે બેદરકારીના કારણે જ આજે 5-25 રૂપિયાની આશા રાખી મજૂરી કરવા આવેલ નિર્દોષ યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. હાલ મૃતકને વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી પીએમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવે છે. બનાવ સંદર્ભે વાગરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં ચૂંટણીની સાથે સાથે લગ્ન સરાની મોસમ ચાલી રહી છે, ત્યારે મોડી રાત સુધી ડીજે સાંભળવા મળતું હોય છે. રાત્રિના 10 વાગ્યા પછી જોર જોરથી વગાડવામાં આવતા ડીજેના કારણે અન્ય લોકોની ઊંઘમાં ખલેલ પડતી હોય છે. ત્યારે અંકલેશ્વરમાં પોલીસે મોડી રાત સુધી ડીજે વગાડનાર સામે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ગડખોલ ગામમાં ભગવતીનગરમાં જોરજોરથી ડીજે વાગી રહ્યું હોવાના કારણે પોલીસની ટીમે તપાસ માટે ગઈ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવા તથા જાહેરનામાના ભંગ બદલ રોશન ઠાકોર સામે ગુનો દાખલ કર્યો હતો. મોડી રાત સુધી ડીજે વગાડવા માટે તેની પાસે મંજૂરી નહીં હોવાથી પોલીસે ડીજે સંચાલકને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જે હાઈકોર્ટે ડીજે વગાડવા સંદર્ભમાં આદેશ કર્યો હતો અને તેના સંદર્ભમાં જીપીસીબીએ ગાઈડલાઇન બહાર પાડે છે, પણ પોલીસ કે પાલિકા પાસે અવાજ માપવા માટેના સાધનોનું આપવામાં આવ્યા નહીં હોવાથી નક્કર કાર્યવાહી થઈ શકતી નથી.
ભારે આસ્થાપૂર્વક પેટલાદ ખાતે 24માં સૈયદ શાહ મોહમ્મદ નુરાની પીરના ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. સૈયદ શાહ મોહમ્મદ યુસુફ બાબા સાહેબની આગેવાની હેઠળ યોજાયેલ સૈયદ હઝરત પીર શાહ મોહમ્મદ નુરાની બાબાના 24માં વાર્ષિક ઉર્સ નિમિત્તે દેશ અને વિદેશમાં રહેતા મુરીદો અનુયાયીઓ તેમજ ડભોઈ, સાદલી, હાલોલ, કાલોલ, રાજપીપળા, તેજગઢ, બોડેલી, રાજપાડી, છોટાઉદેપુર, ખેડા સહિતના જિલ્લાઓમાંથી અને મુરીદ વર્ગ અને ખત્રી સમાજના બિરાદરો હાજર રહી ધન્યતા અનુભવી હતી. બપોરે જોહરની નમાજ બાદ સૈયદ મોહમ્મદ યુસુફ બાબા સાહેબ તેમજ સૈયદ શાહ મોહમ્મદ તાહિર બાબા સાહેબ આગેવાની હેઠળ નાની ભાગોળથી નીકળી સલામ અને નાતે પાકના તરાનથી પ્રસ્થાન કરી રાજમાર્ગો પર ફરી નુરાની બાબાના આસ્થા પર પહોંચ્યું હતું. પેટલાદ ખાતે આવેલ હઝરત સૈયદ શાહ મોહમ્મદ નુરાની બાબા રહેમતુલ્લાના 24માં ઉર્સ પ્રસંગે નુરાની બાબા હઝરત સૈયદ શાહ મોહમ્મદ યુસુફ બાબા નુરાની સાહેબની આગેવાની હેઠળ નુરાની ઉર્સ કમિટી દ્વારા ભવ્ય ઉજવણી ભારે આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી. નુરાની બાબાના આસ્થા પર પહોંચી દુઆ ગુજારવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મનોકામના પૂર્ણ થાય તેવી દુઆ ગુજારનાર છે. સાથે સમાજમાં એકતા સાથે દેશ પ્રગતિના સોપાન સર કરે, કોમી એકતા ભાઈચારો રહે તેવી દુઆ પ્રાર્થના કરવામાં આવી હતી. સૈયદ નુરાની મિયાના ઉર્સ પ્રસંગે દેશ વિદેશમાંથી ભરૂચ, વડોદરા, સુરત વગેરે જિલ્લાના ઘણા બધા ગામડાઓમાંથી એમના શ્રદ્ધાળુઓએ તશરીફ લાવી હિન્દુ અને મુસ્લિમ તમામ કૌમના લોકોએ અહીંયા હાજરી આપી હતી. ઉર્સ ત્યારબાદ રાત્રે 12:30 વાગે સૈયદ નુરાની મિયાના કુલ શરીફ જુલુસની શકલમાં અહીંયા દરગાહમાં તશરીફ લાવી ફાટિયા ખવાની પેશ કરવામાં આવી હતી. આજે સવારે ઘણા બધા શ્રદ્ધાળુઓએ અહીંયા આવી દરગાહ શરીફમાં હાજરી આપી અને ન્યાજ કરી હતી. ત્યારબાદ બપોરે જોહરની નમાઝ બાદ સંદલ શરીફની શકલમાં જુલુસ લઈને તમામ શ્રદ્ધાળુઓએ દરગાહમાં હાજરી આપી ફાટિયા ખવાની કરવામાં આવી હતી. દેશ અને પરદેશ અને તમામ જાત માટે તમામ લોકો માટે દુઆઓ કરવામાં આવી હતી અને આવી રીતે ખૂબ સારી રીતે ઉર્સે નુરાની ઉજવવામાં આવ્યો હતો. અસલામ અલૈકુમ. દેશમાં અમનો શાંતિ જળવાઈ રહે અને દેશ ખૂબ તરક્કી પર પહોંચે એ માટે દુઆઓ ગુજારવામાં આવી અને પૂરી દુનિયામાં અમનો શાંતિ જળવાઈ રહે એના માટે પણ દુઆ કરવામાં આવી અને અમે બધા જેટલા બી શ્રદ્ધાળુઓ છે, જેટલા બી લોકો ચાહવાવાળા છે, તમામને આ ઉર્સની મુબારકબાદી અમે પાઠવીએ છીએ. તમામ પ્રોગ્રામો ખૂબ સારી રીતે અમને શાંતિથી પૂર્ણ થયા. ગામોમાં તો સાડલી, હાલોલ, તેજગઢ, ડભોઈ, વડોદરા, પીપરિયા, બોડેલી, ભરૂચ, અંકલેશ્વર વિવિધ ગામોમાંથી આવેલા છે. દેસર, વચ્છેસર, ધનતેજ, સાવલી, ઉંચાપણ જેવા ગામોમાંથી લોકો આવેલા, દૂર દરાજથી તમામ લોકો આવેલા છે અને અહીંયા બધાની મુરાદો પૂરી થાય છે. અહીંયા આગળ બધા હિન્દુ મુસ્લિમ તમામની નેક અને જાહેર તમન્નાઓ પૂરી થાય છે. શિનોર તાલુકાના બરકાલ ગામે નર્મદા નદીની વચ્ચે વ્યાસબેટ પર આવેલ વ્યાસેશ્વર મહાદેવ મંદિર ખાતે પારાયણનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. શિનોર તાલુકાના બરકાલ ગામે નર્મદા નદીની વચ્ચે એક નાનકડા જંગલમાં વ્યાસબેટ પર વ્યાસેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે 7 દિવસ સુધી પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને દૂર દૂરથી ભાવિક ભક્તો વ્યાસબેટ ખાતે આવી પારાયણનો લાભ લઈ વ્યાસેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વ્યાસબેટને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે સરકાર દ્વારા ₹1.5 કરોડ મંજૂર કરાયા હતા. તેને પણ 1 વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો છે, તેમ છતાં હજુ પણ ટેન્ડર પ્રક્રિયા બાકી હોય વ્યાસબેટને ડેવલપ કરવાની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. ત્યારે વહેલી તકે બાકી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી વ્યાસબેટને ડેવલપ કરવામાં આવે તેવી ભાવિક ભક્તોમાં માંગ ઉઠવા પામી છે. પણ અહીંયા કોઈ વ્યવસ્થા છે નહીં, આવે બધા સાંજે પાછા જ બધા જતા રહેવું પડે. હવે જે પાણી આવ્યું તો પાણીની અંદર પણ ઘણું બધું નુકસાન થયું. ગાય હતી તે ગાયો પણ અહીંથી ગતી રહી છે. જે ગવર્મેન્ટે 30,000 રૂપિયા ફાળવેલા હતા પણ કશું અહીંયા આવ્યું નથી, ખાલી 600 રૂપિયા એકલા મળેલા છે. અનાજ પાણીથી મોડી ઘણું બધું નુકસાન થયેલું અહીંયા આગળ, પણ કોઈ ગવર્મેન્ટની કોઈ આગળ સુવિધા છે નહીં. અહીંયા આગળ કહેવાય છે કે 1 કરોડ 50 લાખ રૂપિયા જેવું ફાળવેલું છે 1.5 કરોડની આજુબાજુ, પણ એ કોઈ સુવિધા કરેલ નથી. જો અહીંયા આગળ સુવિધા થઈ જાય તો ઘણું અહીંયા આગળ વિકસિત થાય અને પબ્લિકને આવવા જવાની પણ સગવડ પણ મળે અને અહીંયા આગળ ભક્તો દિવસે દિવસે વધે છે. જ્યાં નર્મદા તટ જે છે અહીંનો આ ઉત્તર વાહિની પણ ગણાય છે, અંસોયા માતાથી લઈને પોઈચાના જે આ બ્રિજ છે ત્યાં સુધીનું.
અને કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. જંબુસરમાં ચૂંટણી ફરજ પર મુકાયેલ સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરી તેઓની નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી. આગામી દિવસોમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી થનાર છે. વહીવટી તંત્ર પણ સજ્જ થઈ ગયું છે, ત્યારે ચૂંટણી કામગીરીમાં જોડાયેલ સરકારી કર્મચારીઓ માટે મતદાન કરવા બેલેટ પેપરનો ઉપયોગ કરાયો છે, જેમાં PWD ફિમેલ પોલિંગ ઓફિસર, પ્રિસાઇડિંગ ઓફિસર, PO1 લોકલ પોલીસ, આવશ્યક સેવા હોમગાર્ડ જવાનો અને લોકસભા મતવિસ્તાર પોલીસ સહિત માટે જંબુસર પ્રાંત કચેરી ખાતે બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં 1448 જેટલા મતદાતાઓ મતદાન કરશે. સવારે 10 વાગ્યાથી પ્રાંત કચેરી ખાતે મતદાન કરવા કર્મચારીઓ ઉમટી પડ્યા હતા, જેમાં પ્રાંત અધિકારી મહેશભાઈ પટેલ, TDO હાર્દિકસિંહ રાઠોડ, PI AV પાનમિયા, મામલતદાર વિનોદભાઈ પરમારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને દરેક વ્યક્તિએ અવશ્ય મતદાન કરવું જોઈએ, પોતાનો કિંમતી મત આપી દેશના લોકશાહી પર્વમાં વધુ ને વધુ જનતા અને ભાગ લેવા અપીલ કરી હતી. મતદાન પ્રક્રિયામાં રોકાયેલ હોમગાર્ડ તથા પોલીસ જવાનો માટે બેલેટ પેપરથી મતદાનની પ્રક્રિયા આરંભવામાં આવેલી છે, જે અનુસંધાને આજરોજ મેં પણ મારા મતદાનના અધિકારનો ઉપયોગ કરેલ છે અને આપ તમામ મીડિયાના માધ્યમથી હું તમામ દેશની જનતાને આહવાન કરું છું કે લોકશાહીના આ પર્વમાં તમામે વધુમાં વધુ મતદાન કરી અને દેશને આગળ વધારવામાં મદદ કરવી જોઈએ. આજરોજ લોકશાહીના પર્વમાં મેં મારો કિંમતી અને અમૂલ્ય વોટ આપેલો છે. હું દેશની જનતાને પણ વધુમાં વધુ આ લોકશાહીના પર્વમાં ભાગ લે અને દેશ મજબૂત બને એ માટે વોટ આપવાની હું અપીલ કરું છું. ત્રીજા તબક્કાની લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના કામે આજે મારો કિંમતી મત પોસ્ટલ બેલેટથી આપી લોકશાહી પર્વની ઉજવણી કરી. હું સર્વે મતદાર ભાઈઓ બહેનોને અપીલ કરું છું કે તમે પણ તમારો કિંમતી મત આ લોકશાહી પર્વમાં ભાગ લઈ મતદાન કરવા અપીલ કરું છું. જય હિન્દ. સ્વાદ શોખીનો માટે રાજકોટનો પ્રખ્યાત વડાલિયા ફૂડ્સ ના ફ્રેન્ચાઇઝીનો શુભારંભ ભરૂચના લિંક રોડ પર કરાયો છે. ભરૂચના લિંક રોડ પર આવેલ સિલ્વર શોપિંગ કોમ્પ્લેક્સ ખાતે ફરસાણ અને નમકીન ક્ષેત્રે પ્રખ્યાત રાજકોટના વડાલિયા ફૂડ ફ્રેન્ચાઇઝી સ્ટોરનો શુભારંભ CEO કેતન તન્ના તેમજ દીપકભાઈ ગડશરની ઉપસ્થિતિમાં કરાયો હતો. શુભારંભ ઓફર નિમિત્તે 8 મે સુધી તમામ આઇટમ પર 20% ડિસ્કાઉન્ટની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે આમંત્રિતોએ ઉપસ્થિત રહી ગડશર પરિવારના નવા સાહસના શુભારંભે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. ભરૂચમાં ફર્સ્ટ સ્ટોર છે જે લિંક રોડ ઉપર આવે છે અને ટોટલ અમારો આ 25th સ્ટોર છે, 25મો સ્ટોર. અને અહીંયા અમારા પાસે 120 પ્લસ બીજી વેરાયટીઓ એક જ સ્થળે ઉપલબ્ધ છે, જેમ કે વેફર્સ, ફ્રાઈમ, ફરસાન, નમકીન, પાપડ, ખાખરા, કચોરી, મુખવાસ, એ રીતે ભાખરવડી છે, કાજુ બિસ્કિટ છે, કપકેક્સ છે. અને નિયર ફ્યુચરમાં અમે મોરબી અને વાંકાનેરનો નેક્સ્ટ સ્ટોરનું ઓપનિંગ પ્લાન કરી રહ્યા છીએ. ભરૂચની જનતા માટે આજે અમે લોકો અમારો ફર્સ્ટ વડાલિયા ફૂડનો ફ્રેન્ચાઇઝી સ્ટોર લઈને લિંક રોડ ઉપર આવી ગયા છીએ. મારું નામ કેતન તન્ના છે, કંપનીમાં એઝ એ CEO વર્ક કરું છું. કંપનીએ 6 મહિનાના ટૂંકા ગાળામાં 25મો સ્ટોર છે એ ગુજરાતમાં ઓપન કર્યો છે. અમારા સ્ટોરમાં કંપનીની 120 પ્લસ વેરાયટીઓ ઉપલબ્ધ છે. ફોર લેન નાઇટ્રોજન પેક્સમાં વેફર્સ આપીએ છીએ, સ્ટેન્ડી પેક્સ આપીએ છીએ. એ સિવાય ફરસાણ, ફ્રાયમ્સ, નમકીનની પણ વિવિધ રેન્જ છે. મુખવાસ છે, નાના બાળકો માટે મફિન્સ છે, વેફર બિસ્કિટ્સ છે, આ બધી રેન્જ અહીંયા ઉપલબ્ધ છે. અને પ્લસ ભરૂચની જનતા માટે 1 વીક માટે 20% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટની પણ ઓફર વડાલિયા ફૂડ્સ લઈને આવ્યું છે. તો ભરૂચની જનતાને 100% અહીંયા વિઝિટ કરી અને એક્સ્ટ્રા ફાયદો મેળવીને વડાલિયાની પ્રોડક્ટ્સો ખરીદી કરી શકશે. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના ચક્ષુદાન અભિયાન હેઠળ આવેલ જનજાગૃતિના કારણે એક જ દિવસમાં 2 ચક્ષુદાન પ્રાપ્ત થયા છે. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચનું ચક્ષુદાન અભિયાન સતત આગળ ધપી કેટલાય લોકોનો અંધકાર ભર્યા જીવનમાં પ્રકાશ પ્રગટાવવાનું નિમિત્ત બની રહ્યું છે. સંસ્થાના જનજાગૃતિના પ્રયાસના ભાગરૂપે ચક્ષુદાન મહાદાન ઉક્તિ સાર્થક થઈ રહી હોય. તારીખ 2/5/2024 રોજ 75 વર્ષે કંચનબેન સોલંકીનું દુઃખદ નિધન થતાં તેઓના પરિવાર દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. આ જ રીતે 84 વર્ષીય કલાવતીબેન પટેલના પરિવારજનો દ્વારા પણ તેઓના મૃત્યુ બાદ ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 1136 ચક્ષુદાન દાતા પરિવારોના સહકાર થકી મેળવી શકાયા છે. ઝઘડિયાના ઉમેલા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ટ્રાન્સપોર્ટર પાસેથી હપ્તા પેટે રૂપિયા 5000 ની લાંચ લેતા ECB ના હાથે ઝડપાઈ ગયો હતો.
ફરિયાદી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે અને તેની 3 ટ્રકો છે. આ ટ્રકો ચલાવવા માટે કોન્સ્ટેબલ રાજેન્દ્ર જીસિંગ વસાવાએ હપ્તાની માંગણી કરી હતી. તેણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી તમારી 3 ગાડીઓ ફરે છે, જેથી એક ગાડીના રૂપિયા 5,000 લેખે કુલ રૂપિયા 15,000 મહિનાના થાય છે, જે તમારે આપવા પડશે અને જો તમે આ પૈસા નહીં આપો તો તમારી ગાડી ફરવા નહીં દઉં, તેમ જણાવ્યું હતું. જેથી કાર્ટિંગના વ્યવસાયિક ટ્રાન્સપોર્ટરે તેના ડ્રાઈવરને કોન્સ્ટેબલને 5,000 રૂપિયા આપવા કહ્યું, જેથી કોન્સ્ટેબલે રાજેન્દ્રએ ઉમરલાની રંગ હોટેલ પાસે ડ્રાઈવરને બોલાવી તેની પાસે 5,000 રૂપિયા ગૂગલ પે કરાવ્યા હતા. 5,000 રૂપિયા લીધા બાદ ફરી તેણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી બીજી ટ્રકના 5,000 પણ જલ્દી આપવા પડશે તેમ કહ્યું હતું. ટ્રાન્સપોર્ટર લાંચ આપવા માંગતા નહીં હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. ભરૂચ એસીબીના એમજે શિંદે તથા સ્ટાફે ઉમરલાની સંગીતા ટી સ્ટોલ પાસે છટકું ગોઠવીને કોન્સ્ટેબલને 5,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો. એસીબીની કાર્યવાહીના પગલે લાંચિયા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયો છે. એસીબીના છટકામાં સપડાયેલો ઉમરલાનો પોલીસ કોન્સ્ટેબલ અગાઉ અંકલેશ્વર સહિતના અનેક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યો છે અને ત્યાં પણ તેની કરતૂતો હોવાની ચર્ચા ભરૂચ જિલ્લાના પોલીસ બેડામાં ચાલી રહી છે, જેથી પોલીસની તપાસમાં વધુ વિગતોનો પર્દાફાશ થઈ શકે તે માનવામાં આવી રહ્યું છે. હાંસોડ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ભૂરાભાઈ તથા પીપી ચૌહાણને મળેલ બાતમીના આધારે વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગણનાપાત્ર ગુનામાં વોન્ટેડ આરોપીને હાંસોડ તાલુકાના સાહોલ ગામે રહેતા હર્ષ જગદીશ પટેલને તેના ઘરેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાંસોડ પોલીસના પીઆઈ કેવી લાકોડને મળેલ બાતમીના આધારે હાંસોડની પોલીસ ટીમે ગઈકાલે ઇલાવ ખાતેથી રાઠોડ વસાવવા પાછળની જગ્યામાંથી 4 જેટલા જુગારીઓને 10,260ના મુદ્દામાલ સાથે, હાંસોડ તાલુકાના ખરજ આમોદ પાટિયા નજીકથી 22,000ના મુદ્દામાલ સાથે 5 જુગારીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમોદ પાટિયા ખાતે પકડાયેલ આરોપીઓમાં ભૂપેન્દ્ર મધુ પરમાર રહેવાસી ખરજ, સાદિક શબ્બીર મલિક રહેવાસી આમોદ, રોહિત સોકત સૈયદ રહેવાસી ખરજ, જગદીશ ભીખા વસાવા રહેવાસી ખરજ, દસ્તગીર રજાક શેખ રહેવાસી ખરજ નામોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રેડ પાડનારની કામગીરીમાં પીએસઆઈ પીપી ચૌહાણ, પોલીસ કર્મીઓમાં રાજેશભાઈ, પુપતસિંહ, સંજય, ઉદયસિંહ તથા ભૂરાભાઈનો સમાવેશ થાય છે. ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે નિઃશુલ્ક સમર કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 125થી વધુ બાળકો ભાગ લઈ રહ્યા છે. શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ભરૂચ ખાતે તારીખ 30/4/2024 તારીખ 3/4/2024 સુધી વિનામૂલ્યે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ 125 બાળકોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે, જેના ઉદઘાટન પ્રસંગે પ્રથમ દિવસે મુખ્ય મહેમાન તરીકે નિવૃત્ત શિક્ષક અને કટાર લેખક, સર્જક અને કવિ એવા કે રોહિત ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ બાળકોને કવિતાનું રસપાન કરાવ્યું હતું તેમજ લેખન માટેની કેટલીક રીતો સૂચવી હતી. આ 4 દિવસીય સમર કેમ્પમાં નૃત્ય કલા, અભિનય કલા, વાક ચાતુર્ય, લેખન કલા, આર્ટ સાથે માઇન્ડ ડેવલપમેન્ટ ટેકનિક, મહેંદી, નેલ આર્ટ જેવા સર્જનાત્મક વિષયોનું તજજ્ઞો દ્વારા શિક્ષણ લેવામાં આવનાર છે. બાળકોની આંતરિક કલા શક્તિઓને ઉજાગર કરવા માટે તથા દરેક બાળક પોતાની પસંદગીના ક્ષેત્રમાં આગળ વધી શકે તે માટે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમર કેમ્પનું આયોજન શાળાના ડિરેક્ટર ભગુભાઈ આઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય વિદ્યાબેન રાણા અંગ્રેજી માધ્યમ તથા આચાર્ય જિજ્ઞેશભાઈ જોશી નોન ગ્રાન્ટેડ ગુજરાતી માધ્યમ તથા કલા શિક્ષક અરવિંદભાઈ પરમાર દ્વારા સફળ રીતે કરવામાં આવ્યું હતું. ગુજરાત સ્થાપના દિવસે પ્રવાહન વર્તુળ કચેરી ભરૂચ તેમજ તેના તાબા હેઠળની કચેરીમાં ક્લીન ભરૂચ ઝેટકો અભિયાન અંતર્ગત હળદરવા વિભાગીય કચેરી ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. 1 મે ગુજરાત સ્થાપના દિવસે પ્રવાહન વર્તુળ કચેરી ભરૂચ તેમજ તેના તાબા હેઠળની કચેરીમાં ક્લીન ભરૂચ ઝેટકો અભિયાન અંતર્ગત હળદરવા વિભાગીય કચેરી ખાતે કાર્યપાલક ઇજનેર એપી ભાભોરના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવેલ, જેમાં એમકે શેખ, આરએન પિંગલે, એસકે પ્રજાપતિ તથા અન્ય ઇજનેરો તથા ઓફિસ સ્ટાફ, લાઇન સ્ટાફ અને કંટ્રોલ રૂમ સ્ટાફ દ્વારા ઉત્સાહથી સફાઈ કરી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું. 1 મે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ વર્તુળ કચેરી તથા તેના તાબા હેઠળની કચેરી 220 કેવી હળદરવા સબસ્ટેશન ખાતે કાર્યપાલક ઇજનેર શ્રી એપી ભાભોર સાહેબના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવેલ છે, જેમાં કર્મચારીઓ દ્વારા ઓફિસ, કંટ્રોલ રૂમ તેમજ આજુબાજુના વિસ્તારની સાફ સફાઈ હાથ ધરવામાં આવેલ છે. ભરૂચના ત્રાલસા ગામ ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્રમાં બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે કર્મચારી દિનની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણીમાં ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટીના અગ્રણી કોકિલા માસીબા, દીપા માસીબા, તેમના દીકરા રાજ તથા તેમના અન્ય સભ્ય તથા મનમૈત્રી સેવા ફાઉન્ડેશન સંસ્થાના સ્થાપક જયેશભાઈ અને હિનાબેન પરીખના હસ્તે બિન શૈક્ષણિક કર્મચારીઓનું અસ્મિતા સંસ્થા વતી ભેટ આપી સન્માન કરી તેમના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના સ્થાપક પ્રવીણભાઈ તથા અરુણાબેન પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા કર્મચારીઓને નિષ્ઠાથી કાર્ય કરવા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌના દિલ જીતી લીધા હતા. ઉપસ્થિત કોકિલા માસીબાએ સંસ્થાના સ્થાપક પ્રવીણભાઈ તથા ટ્રસ્ટી મંડળને આવા સુંદર સેવાકીય જરૂરી કાર્યો કરવા બદલ ખૂબ ધન્યવાદ પાઠવ્યા હતા. દિવ્યાંગ બાળકો પ્રતિ પોતાની હૃદયની ભાવના વ્યક્ત કરી હતી તો જયેશભાઈએ સંસ્થાના કાર્યોને બિરદાવી વધુ સારા કાર્યો સંસ્થા કરતી રહે તેવી શુભ ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે જયેશભાઈ તથા હિનાબેન દ્વારા અસ્મિતા સંસ્થાના સુવિણા ગુરુકુલમ પ્રોજેક્ટમાં ઘણા સેવાકીય કાર્યોમાં જોડાયા હોવાથી સંસ્થા દ્વારા તેમનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જયેશભાઈ પરીખ દ્વારા સંસ્થાના દરેક બાળકો, કર્મચારી અને સંસ્થાના કેમ્પસમાં લગાવવા માટે ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાગરા ખાતે કપડાની દુકાનમાં લાગી આગ. દુકાનમાં રહેલ કપડા, સિલાઈ મશીન સહિતનો માલ સામાન બળીને ખાક. તાલુકા મથક વાગરા ખાતે ફાયર સ્ટેશન ન હોવાથી આજે ફરી આગની ઘટનાએ લોકોને હંફાવ્યા. ભરૂચમાં મતદાન જાગૃતિ અર્થે શિક્ષકોની બાઇક રેલીનું આયોજન. બાઇક રેલીમાં 300 વધુ શિક્ષકોએ ભાગ લીધો. અંકલેશ્વરના અંબોલી બોઈદરા બાદ પુનગામમાં ભાજપ કાર્યકરોનો વિરોધ. પ્રચાર માટે આવેલા કાર્યકરોને ગ્રામજનોએ ગામ બહાર કાઢ્યા. છોટાઉદેપુર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાના સમર્થનમાં જાહેર સભા યોજાઈ. નર્મદા જિલ્લામાં મતદાન જાગૃતિ સ્વીપ પ્લાન અર્થે બાઇક રેલી યોજાઈ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી પ્રારંભાયેલી બાઇક રેલી યાહા મોગી માતા દેવમોગરા માતાના મંદિરે પ્રકૃતિ અને વનરાજીના સાનિધ્યમાં સંપન્ન થઈ. કતલખાને લઈ જવાતા ગૌવંશને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ. 15 ગૌવંશ સહિત 10.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 અટકાયત. રાવ ટ્રાવેલ્સના સુપરવાઇઝરો દ્વારા બસના ડ્રાઈવરને ઢોર માર મારવામાં આવ્યો. ડ્રાઈવરને માર મારતા હોવાનો વિડીયો પણ સુપરવાઇઝરો દ્વારા બનાવવામાં આવ્યો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.